જોઈએ વિસ્તારથી સુરત ખાતે કર્મભૂમિ સમ્રાટ ચૌધરી દ્વારા પોતાના રાજ્યોમાં જળ સંચયને વ્યાપક બનાવવા વિચાર મંથન કરવામાં આવ્યું હતું કર્મભૂમિ થી જન્મભૂમિ પહેલ હેઠળ ઇન્ડોર સ્ટેડિયમ માં યોજાયેલા કાર્યક્રમ ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાનના મુખ્યમંત્રીઓ અનુક્રમે ભૂપેન્દ્ર પટેલ ડોક્ટર મોહન યાદવ ભજનલાલ શર્મા અને બિહારના ઉપમુખ્યમંત્રી સુરતમાં વસેલા રાજસ્થાન મધ્યપ્રદેશ બિહારના ઉદ્યોગપતિઓએ વતનમાં બોર કુંવા રિચાર્જને પ્રોત્સાહન આપવા સૌ સંકલ્પબદ્ધ થયા હતા ડોક્ટર યાદવે કહ્યું કે એમપીના પાંત્રીસો ગામોના તેર હજાર પાંચસો લોકો જોડાશે શર્માએ કહ્યું કે સુરતમાં વસતા રાજસ્થાનીઓના પ્રયાસથી વતનમાં પાણી સંગ્રહ ગુજરાતમાં હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ પર પૂર ઝડપે એપાર્ટમેન્ટોમાં કામગીરી જારી છે તમામ બ્રિજો વોર્ડ ઝોન ઓફિસો પર વરસાદી પાણીને જમીનમાં ઉતારાશે ગુજરાતમાં બારસો થી વધુ સરકારી ઈમારતોમાં સિસ્ટમ લાગશે સુરત નવસારી પોલીસ હેડક્વાર્ટર્સમાં કામગીરી શરૂ થઈ ગઈ છે દરેક પોલીસ સ્ટેશન હેડક્વાર્ટર્સ માટે ગૃહમંત્રીએ સૂચના આપી છે દક્ષિણ ગુજરાતમાં કલેક્ટર પાલિકા કમિશનર નવસારી ડાંગ તાપી વલસાડ કલેક્ટરે શરૂઆત કરી છે વિશ્વની પાંચમી મોટી આર્થિક મહાસત્તા હવે ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા જઈ રહ્યું છે ત્યારે તેમાં વોટર સિક્યોરિટી અને પ્રભાવી વોટર મેનેજમેન્ટ ખૂબ મહત્વની બાબત છે આપણે સૌ જાણીએ છીએ કે પાણી મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે પાણી લાંબા સમય સુધી માનવ જીવનને મળી રહે તે માટે જળ સંચય અને જળ સિંચન આજના સમયની માંગ છે જળ સંરક્ષણ અને જળ સંવર્ધનની દિશામાં આદરણીય વડાપ્રધાન વિઝનરીની પહેલથી પહેલા ગુજરાત અને હવે આખા દેશમાં એક નવી જનજાગૃતિ આવી છે આ પહેલને આગળ લઈ જવા માટે કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી આર પાટીલજી ખૂબ જ ઉત્સાહથી કામ કરી રહ્યા છે ઊંચા આવી શકે તેમ છે આવા જ ઉદ્દેશ સાથે વડાપ્રધાન શ્રીએ કેચ ધ રેન અભિયાનની શરૂઆત કરાવી અને અભિયાન પણ ભારતમાં સફળ થઈ રહ્યું છે તેમની આ પહેલ ગુજરાતને રેન વોટર હાર્વેસ્ટિંગના માધ્યમથી રાજ્ય સ્તરે સફળ બનાવી છે સમગ્ર રાજ્યમાં ચોવીસ હજાર આઠસો રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર બનાવીને જન ભાગીદારીથી જળ સંચયનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનો આજનો આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે કાર્યક્રમ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વિકસિત ભારતના નિર્માણ માટે પાણીની પર્યાપ્ત આપૂર્તિ પીવાનું પાણી જરૂરી છે એવું વડાપ્રધાનનું વિઝન છે જળ સંચય અભિયાનમાં લોકોની ભાગીદારી વધે તો ભૂગર્ભ છળ અવશ્ય ઊંચા આવશે રાજ્યભરમાં રાજભરમાં હજાર કાર્યો રિચાર્જ સ્ટ્રક્ચર માટે કમિટમેન્ટ મળ્યું છે જ્યારે સરકાર ઉદ્યોગો ટુ લાખથી વધુ સ્ટ્રક્ચરો જન સહયોગથી ઊભા કરશે અમારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એક اعلان किया था કે ધરેન અને इसके द्वारा इस कार्यक्रम को जब ताकत देने की बात आई और एक काम जब शुरू हुआ तो मैं आप सबको बधाई देता हूं कि पूरी दुनिया में नहीं हुआ वो तो आज सूरत में और गुजरात में हो रहा है ये गुजरात का मॉडल है अनेक मॉडल आज तक गुजरात के देश और दुनिया ने उन्हें स्वीकारा है ये आज एक नया मॉडल जो देश की नहीं पूरी दुनिया की सकता है मॉडल hey, गुजरात से शुरू हो रहा है मैं कार्यक्रम में पीएपीएल एपीएल कड़ोदरा में गया था मैंने उनको कहा क्या आप लोगों ने बहुत पानी जमीन से निकाला है आपको जमीन में पानी डालना चाहिए मैंने तो सिर्फ बात कही थी मगर उनका जो रिस्पांस आया और उसके कारण ये प्रोजेक्ट जो आगे बढ़ा है જળશક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું કે સુરત શહેરે રેઇન વોટર હાર્વેસ્ટિંગમાં પ્રેરક પહેલ કરીને દેશને નવી દિશા આપી છે સુરતમાં વસતા મધ્યપ્રદેશ બિહારના ઉદ્યોગપતિઓ વતનમાં વોટર રિચાર્જિંગના કાર્યો કરશે રાજસ્થાનમાં ગામ દીઠ ચાર બોર કરાશે જ્યારે મધ્યપ્રદેશ બિહારના ઉદ્યોગપતિઓ પાંત્રીસો ગામોમાં ચૌદ હજાર બોર અને પાંચ જિલ્લાના ગામોમાં કાર્યો કરશે સુરતના પોલીસ સ્ટેશનો સરકારી કચેરીઓમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ થઈ રહ્યું છે

અથવા તો માવો અને વસ્તુઓ લઈ ઘરે મીઠાઈ બનાવતા હોય છે ત્યારે સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા આજે માવા વિક્રેતાઓને ત્યાંથી માવાના સેમ્પલો લેવામાં આવ્યા છે એક તરફ ગુજરાતમાં દરરોજ ડુપ્લિકેટ ચીજ વસ્તુઓનું વેચાણ કરતો રેકેટ પકડાઈ રહ્યું છે ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ રાજ્યના નાગરિકોને આરોગ્ય બાબતે કોઈ પણ સંજોગોમાં છોડ કરવા માંગતા નથી જેથી કરીને નાગરિકોનો આરોગ્ય સાથે ખિલવાડ કરનાર બે નંબરી વેપારી જે ભેળસેળ કરીને ખાદ્ય પદાર્થ વેચતા હોય છે તેવા વેપારીઓને હવે કાયદેસરની કાર્યવાહી કરવાનો પણ આદેશ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે જેને લઈને આજથી જ અલગ અલગ શહેરોમાં અલગ અલગ જગ્યા પર દરોડા પાડવાની કામગીરી કરવામાં આવી છે સુરત માં ભાગલ પીરછેડી રોડ તેમજ અલગ અલગ મીઠાઈ ની દુકાનો પર સેમ્પલ લેવા છે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય કમિશનર આજ રોજ સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ દૂધના ત્યાં તપાસ કરી যে প্ৰেনী আছে

જેથી ફૂડ વિભાગે નગરપાલિકાના સહયોગ સાથે ખાસ મીઠાઈની ગુણવત્તા તપાસ અભિયાન ચલાવવાનું નક્કી કર્યું હતું મીઠાઈની દુકાનોમાં વિવિધ મીઠાઈ માવો એક્સપાયરી તારીખ વગેરે ચેક કરવામાં આવ્યા હતા આ અંગે મળતી માહિતી અનુસાર કે જે સેમ્પલ લેવામાં આવ્યા છે તેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને પરિણામો અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કોઈપણ પ્રકારની ખામીઓ જણાય તો તે દુકાનદારો સામે કાયદેસરના પગલા લેવામાં આવશે અને આ કાર્યવાહીમાં સેલવાસ નગરપાલિકાના મુખ્ય અધિકારી સંગ્રામ શિંદે ડોક્ટર એસ કુમાર હેલ્થ અને ફૂડ વિભાગના ડોક્ટર મનોજ સિંહ ફૂડ ઇન્સ્પેક્ટર કેતન પરમાર આ કાર્યવાહી દરમિયાન હાજર રહ્યા હતા એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ નામની કંપનીમાંથી રૂપિયા પાંચ હજાર કરોડની કિંમતનું પાંચસો કિલો કોકેઇન ઝડપાયાના મામલામાં

ડ્રગ સામે કેન્દ્ર સરકારની ઝીરો ટોલરન્સ નીતિ અને ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા કોમ્પેઇન હેઠળ દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે એક સંયુક્ત ઓપરેશનમાં હાથ ધર્યું હતું મળતી માહિતી મુજબ દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના સ્પેશિયલ સેલે રવિવારે ગુજરાતના અંકલેશ્વરમાં આવકાર ફાર્મામાં સર્ચ દરમિયાન પાંચસો અઢાર કિલો કોકેન જપ્ત કર્યું હતું આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ પાંચ હજાર કરોડ રૂપિયા છે આંગેની મળતી અનુસાર પાંચ હજાર કરોડના કંપનીના ત્રણ ડાયરેક્ટરો એક અશ્વિન કેશુભાઈ રામાણી બીજો બ્રિજેશ કોઠિયા અને ત્રીજો વિજય કેશવલાલ ભેસાણિયાને દિલ્હી અને ગુજરાત પોલીસે ડ્રગ્સના ગેરકાયદેસર અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ બદલ ધરપકડ કરી છે દિલ્હી પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તારીખ એક ઓક્ટોબર થી વિવિધ જગ્યાએથી કોકેઈન ડ્રગ્સ ઝડપાયું હતું અને તેનો રેલો આખરે સપ્લાય કરનારી આવકાર ડ્રગ્સ અને તેના સંચાલકો સુધી પહોંચ્યો હતો હજુ આ કેસમાં વધુ દેશવ્યાપી નેટવર્ક ખુલ્લું પડશે તેવું પોલીસ સૂત્રોએ જાણવા મળી રહ્યું છે આજે हमको સોશિયલ મીડિયા સેક મેસેજ મળાય હવે અમારા અંગ્રેજો જીઆડી એસ્ટેટ બી એક ઇન્ડસ્ટ્રી છે वहां તો કુછ નાર્કોટિક્સ કા રેડ ગયા ہوا છે वही हम लोग आए हुए अभी थोड़ा हमको जानकारी मिला हुआ है तो वो लोग जो नार्कोटिक जो प्रोडक्ट बना रहे ऐसा कोई प्रोडक्ट है नहीं ऐसा वो लोग बोल रहे हैं और उन लोगों ने जिसका जोबर किया उनको ने वो पूरा एग्रीमेंट किया हुआ है ऐसा ऐसा प्रोडक्ट है वो नार्कोटिक प्रोडक्ट नहीं ऐसे वो हिसाब से उन लोगों ने एग्रीमेंट किया है ऐसा हमको मैसेज मिला है ऐसा कुछ स्योरिटी नहीं है हमको ऐसा मैसेज मिला है वही वही अभी वो तपास चल रहा है अभी जब बाद में जो जो तपास के बाद क्या आता है वो बाद में आएगा तब मालूम पड़ेगा सामने कुछ हैं नहीं अंकलेश सब लोगों को सजा करे ऐसा ऐसा करते हैं तो ध्यान रखे करो क्या क्या प्रोडक्ट है वो सब पूरी जानकारी लो ऐसा अभी जो प्रोडक्ट कर, काम करे उनको मालूम है कौन सा प्रोडक्ट है अभी जो जिसका फैक्ट्री में जो जॉब जो वर्क करते उसको वही हिसाब से सबको जानकारी लेके ऐसा ऐसा प्रोडक्ट होता है ऐसे ऐसे आप ऐसे ऐसे एग्रीमेंट करो उस हिसाब से पूरा एसोसिएशन

કેટલુંક મટીરીયલ મોકલાયું હોવાનું બહાર આવ્યું હતું જેના આધારે ગુજરાત અને દિલ્હી પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને દવાઓની આડમાં ડ્રગ્સ બનાવતી કંપની ઝડપાઈ હતી રૂપિયા પાંચ હજાર કરોડ નું ડ્રગ્સ ઝડપાતા ચકચાર મચી જવા પામ્યો છે સુરતના માંગરોળમાં આઠ ઓક્ટોબરે સગીરા પર ગેંગરેપ થયો હતો ત્યારબાદ પોલીસે તાત્કાલિક ત્રણેય પરપ્રાંતિય આરોપીઓની ઓળખ કર્યા બાદ તેઓની ધરપકડ કરી હતી ત્રણ આરોપીઓ પૈકી આરોપી રાજુ પાંચ દિવસના રિમાન્ડ પર છે જેને સાથે રાખીને તેર ઓક્ટોબરે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું જેમાં નરાધમ રાજુએ પોતાનું કબૂલનામું આપ્યું હતું જેમાં તેણે બાઇક પાર્ક કર્યું હતું તે જગ્યાથી લઈ દુષ્કર્મ આચર્યું હતું તે જગ્યાઓ બતાવી હતી જેને આધારે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે માંગરોળ ગેંગરેપ કેસના ત્રણ આરોપી પૈકી ફરાર થયેલો આરોપી રાજુ રાજસ્થાન ભાગવાની ફિરાકમાં હોવાની માહિતી સુરત જિલ્લા એલસીબીને મળતા એલસીબીએ રેલવે પોલીસને સતર્ક કરી દીધી હતી ત્યારબાદ અમદાવાદ પોલીસે રાજુને બે દિવસ પહેલા મોડી રાત્રે અમદાવાદથી ઝડપી લીધો હતો ઉલ્લેખનીય છે કે આરોપીઓ જે ઘટના બની ત્યારે જે બાઇક લઈને આવ્યા હતા તે બાઇકની ચાવી આ ઝડપાયેલા આરોપી રાજુના ખિસ્સામાં મળી હતી જેથી પોલીસે ઝડપાયેલા આરોપી રાજુને સાથે રાખી આજ રોજ સમગ્ર ઘટનાનું રીકસ્ટ્રક્શન કર્યું હતું સુરત ગ્રામ્યના કોસંબા પોલીસ સ્ટેશનની હદની અંદર મોટા બોરસરા ગામની સીમની અંદર એક ખેતર ઉપર એક સગીરા ઉપર બળાત્કારની જે ઘટના બની હતી આ ઘટનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે એ પૈકીના એક આરોપી રાજુ વિશ્વકર્માને ને એ પોતે જે જગ્યાએ બનાવમાં જે મોટરસાયકલ વાપર્યું હતું તે મોટર સાયકલ ક્યાં મૂક્યું હતું અને ત્યાર પછી જે સગીરા ઉપર બળાત્કાર કર્યો હતો એ જગ્યા એ પોતે બતાવવા માંગતો હોય એટલે સરકારી પંચોને સાથે રાખીને આજે આરોપી પોતે જે જગ્યા બતાવી એ બે જગ્યાઓ અને અંદર ખેતરની અંદર અલગ અલગ જગ્યાઓ જ્યાં દુષ્કૃત્ય કરેલું હતું તે જગ્યાઓનું આરોપીને સાથે રાખીને પંચનામું કરવામાં આવ્યું છે જે જગ્યાએ મોટરસાયકલ પાર્ક કરી હતી એ જગ્યા પણ આરોપીએ બતાવી છે અને ત્યાર પછી જે ખેતરની અંદર અ સગીરા ઉપર બળાત્કાર કરવામાં આવ્યો હતો એ જગ્યા અને ત્યાર પછી કઈ દિશામાં આરોપીઓ ભાગ્યા હતા એ બધી જ બાબતો જે છે એ પંચો રૂબરૂ પંચનામું કરી અને અત્યારે હમણાં જ પંચનામું પૂર્ણ કરવામાં આવ્યું છે સુરત ગ્રામ્ય ડીવાયએસપી આર આર સરવૈયા જણાવ્યું હતું કે કોસંબા પોલીસ મથક હદમાં મોટા બોરસરા ગામની સીમમાં ગત નવ તારીખે રાતે સગીરા પર દુષ્કર્મ ઘટના બની હતી આ બનાવમાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે

જે ખેતરની અંદર સગીરા પર દુષ્કર્મ કર્યું હતું તે જગ્યા બતાવી છે અને બનાવ બાદ આરોપી જે દિશામાં નાસી ગયા હતા તે બાબતની જાણકારી આરોપીએ પોલીસને પંચોની રૂબરૂ આપી છે પોલીસે તે મુજબનું પંચનામું કર્યું છે વલસાડ શહેર ખાતે આરએસએસ દ્વારા વિજયાદશમી પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજા અને શહેરના મુખ્ય માર્ગો ઉપર આરએસએસના કાર્યકરો દ્વારા પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું શસ્ત્ર પૂજા પહેલા આરએસએસ ના કાર્યકરો તિથલ રોડ સહિત શહેરના મુખ્ય માર્ગો ઉપર પદ સંચાલન કરવામાં આવ્યું હતું વલસાડના સરદાર હાઇટ્સ ખાતે યોજાયેલા શસ્ત્ર પૂજાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો મહિલાઓ અને આર એસ વિચારધારા સાથે જોડાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા નવસારી આરએસએસના અગ્રણી અવધેશજી રાવના અધ્યક્ષ સ્થાને શસ્ત્રપૂષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આર એસ એસની સ્થાપના વિશ્વદશમીના દિવસે કરવામાં આવી હતી કાર્યક્રમમાં આર એસ એસના સ્વયંસેવકોએ સેલ્ફ ડિફેન્સના લાઠીનો ઉપયોગ સંઘના સ્વયંસેવકની એકાગ્રતા સહિત અનેક વિષય ઉપર માહિતી આપવામાં આવી હતી આરએસએસ ની સ્થાપના ને નવ્વાણું વર્ષ પૂર્ણ થયા અને સો માં મંગલ વર્ષમાં પ્રવેશ કર્યો છે નવ્વાણું સમયે ના કાર્યકર્તાઓ લોકોની સેવા માટે પહેલા ઉભા રહે છે આરએસએસ કોઈ જાતિ ધર્મ કે સમુદાય માટે નહીં ભારતીયો માટે કામ કરતી સંસ્થા છે જે છેલ્લા સો વર્ષથી દેશના લોકો માટે નિસ્વાર્થ ભાવે કામ કરી રહી છે આરએસએસ

અને વિજયા દશમીના ઉત્સવમાં આજે અહીં જાહેર કાર્યક્રમમાં એનું પ્રાત્યક્ષિક દેખાડવામાં આવ્યું કે જે શાખામાં જે કરે છે એનું પૂર્ણરૂપે અહીં પ્રત્યક્ષ પ્રાત્યક્ષિક દેખાડવામાં આવ્યું છે અને વંદે માતરમ નિમિત્તે દોઢસોમી જયંતિના નિમિત્તે આજે એમના પર બૌદ્ધિક હતું વંદે માતરમનું વક્તવ્ય હતું અને આપણે જે પથ સંચાલન છે અમારું વલસાડ જિલ્લાનું સમિતિનું પથ સંચાલન છે એ પથ સંચાલનમાં હમણાં અહીં અહીંથી અહીંથી નીકળીશું પથ સંચાલન થશે અને આજે અમે અમારી સેવિકાઓની સંખ્યા ઓગણા એંસી એસી એસીથી બ્યાસી જેટલી સંખ્યાઓ અમારી

ભરૂચ જિલ્લામાં શનિવારે રાત્રિના શરૂ થયેલા વરસાદ રવિવાર સાંજના પણ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી તરફ કરી દીધું પાલેજ તાલુકામાં પણ ભારે વરસાદ વરસતા વરસાદથી બચવા ખાતર સાત થી આઠ લોકો વડના ઝાડના નીચે આશરો લઈને ઉભા રહી ગયા હતા આ સમયે ગાજવીજ સાથે વરસી રહેલા વરસાદ સાથે અચાનક વીજળી પડતા જ ઝાડ નીચે ઉભેલા લોકો નીચે

આરએમ વસાવા પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત રેલવે સ્ટેશન પાસે આવેલી ચાર ગેસ્ટ હાઉસમાં ચાલતા કૂટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો આ સાથે જ વરાછામાં એક સ્પામાં ચાલતું કૂટણખાણું પણ પકડાયું હતું વર્ષોથી ગેસ્ટ હાઉસની આડમાં ગોરખધંધા ચલાવતા ઉદય પારસ વિજય સહયોગ ગેસ્ટ હાઉસના માલિકો સંચાલક ગ્રાહકની ધરપકડ કરાઈ હતી વરાછામાં સ્પાના નામે ચાલતા કૂટણખાના સંચાલકની પણ ધરપકડ કરાઈ હતી આ પાંચ પોલીસને મહિલાઓ પણ મળી આવી હતી સુરત શહેરના રેલવે સ્ટેશન વિસ્તારની હોટલ અને ગેસ્ટ હાઉસમાં કૂટણખાના ધમધમી રહ્યા હોવાની વ્યાપક પગલે બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટે આ દિશામાં વર્કઆઉટ કર્યું હતું જે અંતર્ગત લંબે હનુમાન ગરનાળા પાસે આવેલા સહયોગ ગેસ્ટ હાઉસ ઉદય ગેસ્ટ હાઉસ વિજય રેસ્ટ હાઉસ અને પારસ ગેસ્ટ હાઉસમાં આ પ્રકારના ગોરખધંધા ચાલી રહ્યા હોવાની બાતમી મળી હતી જેથી પોલીસે લંબે હનુમાન ગરના દરોડા પાડ્યા હતા અહીં એક રૂમમાં એક પુરુષ અને મહિલા કઢંગી હાલતમાં મળી આવ્યા હતા રૂમમાં તલાશી લેતા એક મોબાઈલ રોકડા રૂપિયા આડત્રીસો મળી કુલ રૂપિયા છ હજાર આઠસો નો મુદ્દામાલ કબજે લેવાયો હતો ગેસ્ટ હાઉસનો માલિક જહીર મોહમ્મદ કરીમ મલેક પોતાના ગેસ્ટ હાઉસમાં સંચાલક તરીકે અશરફ ઇકબાલ મલેકને રાખી સેક્સ રેકેટ ચલાવતો હતો પોલીસે સંચાલક અશરફ ઇકબાલ મલેક અને ગ્રાહક સુરજ મહેશ રામ રહેનાર હરિનગર એથી માર્કેટ ઉપનાની અટક કરી ગેસ્ટ હાઉસના માલિક જાહીર મલેક રહેનાર રામપુરાને વોન્ટેડ જાહેર કર્યો હતો આ મામલે મહિદરપુરા પોલીસમાં ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ અન્વયે ગુનો નોંધવામાં આવ્યો હતો નજીકના બીજા ગેસ્ટ હાઉસમાં પણ દેહ વ્યાપારનો ગોરખ ધંધો ચાલતો હતો આ ઉપરાંત એ એસ લંબે હનુમાન ગરનાળા પાસે આવેલા વિજય અને પારસ ગેસ્ટ હાઉસમાં પણ દરોડા પાડ્યા હતા આ બંને ગેસ્ટ હાઉસમાં આજુબાજુમાં આવેલા છે અને આ બંને અવરસવરનો દાદર અને દરવાજો પણ કોમન છે કૌશિક મોદી અને રાકેશ મોદી સંયુક્તપણે બંને ગેસ્ટ હાઉસના માલિકો છે દલાલો મારફતે છ ભારતીય મૂળની મહિલાઓને રાખી અહીં દેહ વ્યાપાર કરાવતા હતા બંને ગેસ્ટ હાઉસમાંથી બે મોબાઈલ રોકડા રૂપિયા અગિયાર હજાર ચારસો મળી કુલ એકતાલીસ હજાર ચારસો નો મુદ્દામાલ કબજે લેવાયો હતો વરાછા પોલીસને બાતમી મળી હતી કે લાભેશ્વર ભુવન ત્રણ રસ્તાથી આગળ રામદેવ શોરૂમ પાછળ લક્ષ્મી એન્જિનિયરિંગના ઉપર પહેલા માળે સ્પાની આડમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું છે જેથી પોલીસે અહીં ડમી ગ્રાહક મોકલી દેહ વિક્રયનો ભાંડો ફોડી નાખ્યો હતો નામચીન રામચંદ્ર સ્વાઈ અને દીપક ડે અડી ભાવેશ પટેલ પાસેથી મકાન ભાડે રાખી ગોરખ ધંધા કરતા હતા પોલીસે અહીંથી બે મોબાઈલ રોકડ રકમ મળી કુલ કબજે લીધો હતો બે મહિલા પણ પોલીસને મળી આવી હતી અને સ્પાનો મેનેજર બુથિયા ભોબાની ગોંડા ઉમરવર્ષ ચોત્રીસ મૂળ ઘનશ્યામ ઓરિસ્સા અને ગ્રાહક રાજુર્ફે રાહુલ શિવરાજ રાવત ઉમરવર્ષ પચીસ રહેનાર કૃષ્ણકુંજ સોસાયટી ગોળાદરા મૂળ યુપીની ધરપકડ કરી હતી રામચંદ્ર સ્વાઈ દીપક ડે અને ભાવેશ પટેલને વોન્ટેડ જાહેર કરાયા હતા અમરોલી રહેતા 210 કિલોના એક યુકે આર્થિક 20 થી કંટાળીને બંને હાથની નસ કાપી આબઘાતનો પ્રયાસ કર્યો હતો તેને ચોથા માળેથી નીચે ઉતારી સારવાર માટે લઈ જવા પોલીસ અને ફાયરની મદદ લેવામાં આવી હતી ફાયર અને પોલીસના અગિયાર જવાનોએ ભારે જહેમત ઉઠાવીને યુવકને નીચે ઉતાર્યો હતો અને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો અમરોલી ક્રોસ રોડ મિલેનિયમ પાર્કમાં રહેતા તેતાલીસ વર્ષીય કલ્પેશ ચંદુભાઈ ભટ્ટને દેવું વધી જતા આર્થિક ભીંસના કારણે રવિવારે બપોરે પોતાના ઘરે બંને હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી એકસો આઠ ના કર્મચારી ઘટના સ્થળે પહોંચી ગયા હતા પરંતુ કલ્પેશભાઈનું વજન બસો દસ કિલોથી વધુ હોવાથી તેમને નીચે એમ્બ્યુલન્સ સુધી લઈ જવા મુશ્કેલ હતા અને કલ્પેશભાઈ પોતે સહકાર આપતા ન હતા જેથી કર્મચારીઓએ જાણ જાણ કરી હતી બનાવની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે પણ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસને પણ તેમને સપોર્ટ કર્યો ન હતો આખરે પોલીસે ફાયર કંટ્રોલમાં જાણ કરી હતી જેથી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આખરે ફાયર બ્રિગેડ દ્વારા જોડી બનાવી છ ફાયરના જવાનો અને પાંચ પોલીસ જવાનો મળી કુલ અગિયાર જવાનોએ ભારે જહેમત ઉઠાવીને કલ્પેશભાઈને ચોથા માળેથી ઉંચકીને નીચે ઉતાર્યા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ મોકલી આપ્યા હતા ચોથા માળેથી કલ્પેશભાઈને નીચે ઉતારવામાં ફાયર બ્રિગેડ અને પોલીસના જવાનોને પરસેવો છૂટી ગયો હતો કલ્પેશ ભટ્ટના શરીરમાંથી વધુ લોહી વહી જતા પોતે અશક્તિ પણ અનુભવતા હતા જેના કારણે તેઓ ચાલી શકતા નહોતા ફાયર અને પોલીસે તેમને ચોથા માળેથી ઉતારવા માટે દોરી અને કાપડથી બાંધવા પડ્યા હતા પછી સારવાર માટે લઈ જવાયા હતા સુરત શહેરમાં નવરાત્રી અને પવિત્ર પાવન ઉત્સવ નિમિત્તે અનોખી રીતે માતા નવ દુર્ગાની આરાધના કરવામાં આવી હતી સંસ્કૃતિ રક્ષા સમિતિ દ્વારા આયોજિત અને ધર્મવીર પ્રતિષ્ઠાન પ્રેરિત શ્રી દુર્ગા માતા દોડમાં લોકોનો ઉત્સાહ જોવા મળ્યો છે નવરાત્રિના પવિત્ર પાવન ઉત્સવ નિમિત્ત સુરત શહેરમાં અનોખી રીતે માતા નવદુર્ગાની આરાધના કરવામાં આવી હતી સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત માધવ ગૌશાળા આયોજિત તથા ધર્મવીર પ્રતિષ્ઠાન પ્રેરિત શ્રી દુર્ગા માતા દોડ અને શ્રી દુર્ગા માતા દોડ જ્યાં ધર્મધ્વજા અને જનજાગૃતિ મશાલ લઈ દોડ કરી પારંપરિક રીતે માતા ભગવતીની આરાધના કરવામાં આવી હતી

તથા ભારત નવનિર્માણ થાય એ નિસ્વાર્થ હેતુથી શ્રી દુર્ગા માતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું દિવસેન દિવસે બલાત્કારના અને નાની વયની દીકરીઓનો વિનય ભંગ કરવાના જે કેસો ખૂબ વધ્યા છે સરકાર પાસે અમારી એટલી જ અપેક્ષા છે કે છત્રપતિ શિવાજી મહારાજનું જે શાસન દરમિયાન જે કોઈ આવી રીતે ગુનો કરે અને તાત્કાલિકમાં તાત્કાલિક એને સજા આપવામાં આવતી હતી પરંતુ સરકાર પાસે એ કાયદાનું

દુર્ગા માતા રેલી માં ભાજપના કોર્પોરેટર દ્વારા કાયદા વિશે પ્લે કાર્ડ લઈ વિસ્તારમાં નીકળ્યા હતા પ્લે કાર્ડ માં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અગર આજ દેશ મે આ રીતે ભાજપના કોર્પોરેટરે રોષ ઠાલવ્યો હતો તો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો નવા સમાચારો માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત